નમસ્તે મિત્રો, આજે ફરીવાર એક સરસ મજાના મોટિવેશનલ વિડીયોની અંદર આ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું અશોક ગુજ્જર, ઇન્સ્પિરેશનલ મોટિવેશનલ સ્પીકર. ફ્રેન્ડ, આજે એક એવા વ્યક્તિત્વમાંથી આપણે પ્રેરણા અને લેસન પ્રાપ્ત કરવાના છે. ઇઝ નન અધર ધેન આર્નોલ્ડ સ્વિઝનેગર. માય ડિયર ફ્રેન્ડ્સ, બે એવા પોઈન્ટ, બે એવી વાત, બે એવા મેસેજ અને બે એવા રૂલ્સ જેને કારણે આર્નોલ્ડજીને વિશ્વ ફલક પર ક્યાંક અને ક્યાંક સિદ્ધિ અને પ્રસિદ્ધિ હાસિલ થઈ છે. તો વિદાઉટ વેસ્ટિંગ મચ મોર ટાઈમ જોઈએ આ બે કયા રૂલ્સ છે, આ બે કયા નિયમો છે જેને આપણે પણ અપનાવીને આપણે પણ આપણા જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી શકીએ. ફર્સ્ટ એન્ડ બ્યુટિફુલ પોઈન્ટ ઇઝ ધેટ કી હેવ અ વિઝન. માય ડિયર ફ્રેન્ડ્સ, આ શબ્દો મારા નથી, આર્નોલ્ડજીએ કીધેલી વાત છે. એની તમે કદાચ બુક્સને સ્ટડી કરો, કદાચ એમના ઇન્ટરવ્યૂ ઓનલાઈન સેશનને, કદાચ યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયો છે, એ બધાને તમે લેસન કરો તો ક્યાંક ને ક્યાંક એ સેશનનો સારાંશ જે નીકળે એ સારાંશ આજે હું તમને ક્યાંક ને ક્યાંક ગુજરાતીની અંદર આપવા જઈ રહ્યો છું. હેવ અ વિઝન, એમનું ઓલવેઝ એ કહેવાનું રહ્યું કે જો તમારી પાસે વિઝન છે તો જ તમે જીવતા છો. વિધાઉટ અ વિઝન તમે જીવતા જ નથી, એવું ક્યાંક આર્નોલ્ડજીનું કહેવાનું છે. કે જો વિઝન હશે તો જ પછી સફળતા મળશે કે નહીં એ પછી નક્કી થશે. પહેલાં તો વિઝન જ નથી, ડેટ મીન્સ કે તમે કોમ્પિટિશનમાં છો જ નહીં. એટલે ક્યાંક ને ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આ નિયમ લાગુ પાડી શકાય કે આપ જે પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો એ પરીક્ષાને લઈને તમારું વિઝન શું છે. હેવ અ વિઝન આ નક્કી કરશે કે તમે સફળ જશો કે નહીં. માય ડિયર ફ્રેન્ડ્સ, આર્નોલ્ડજીની સ્ટોરીમાંથી ક્યાંક અને ક્યાંક આપણે આ લેસન પ્રાપ્ત કરી શકીએ. સૌથી પહેલાં એમણે જે વિઝન સેટ કર્યું છે, સૌથી પહેલું જેમનું વિઝન અને સફળતાનું જે ક્યાંક પહેલું પગથિયું, પહેલું કદમ, જે વિશ્વ ફલક પર જેમણે નામ કરવાની શરૂઆત કરી, ફક્ત 20 વર્ષની ઉંમરે આ સિદ્ધિ એમણે હાંસિલ કરી છે. મિસ્ટર યુનિવર્સ, એ વિઝન જોયું. એકવાર ક્યાંક ને ક્યાંક એક બુકલેટ પર કોઈ મિસ્ટર યુનિવર્સનો એમણે ફોટો જોયો અને ફોટો પરથી ક્યાંક ડ્રીમ બનાવ્યું કે મારે પણ આવી ખ્યાતનામ, મારે પણ આવી પ્રસિદ્ધિ હાંસિલ કરવી છે. અને ત્યાંથી એ સપનાના બી રોપાય, કેમકે સપનું તો ગમે ત્યાંથી બનાવી શકે. માય ડિયર ફ્રેન્ડ્સ, તમે કોઈ ટોપરનું ઇન્ટરવ્યુ જોતા હોય ને એમાંથી પણ એ સપનાના બીજ રોપાય તો પણ એ ચાલે, એમાં કોઈ ખોટું નથી, કે એમાં એ ઇનિશિયલ સ્ટેપ જ છે. હેવ અ વિઝન, સૌથી પહેલાં તો વિઝન જોઈએ. એ પછી વિઝન ગમે ત્યાંથી ક્રિએટ થયું હોય, કોઈનાથી આપણે પ્રેરિત થયા હોય, કોઈના ઇન્ટરવ્યુથી આપણે પ્રેરિત થયા હોય, અથવા તો કોઈ કને ક્યાંક આ કનેક્ટ ધ ડોટ્સ આપણી લાઈફમાં હોય, પણ એકવાર વિઝન બન્યા પછી આર્નોલ્ડજીએ બહુ સરસ મજાની વાત કરી કે ફક્ત વિઝન બનાવવાથી નહીં થાય, પણ હું મારી લાઈફમાં જેટલા પણ મેં વિઝન જે સેટ કર્યા છે એ પહેલાં વિઝન બનાવું અને પછી એ વિઝન માટે પાર કરવા માટે જે કંઈ પણ કરવું પડે એ કરવા માટે હું રેડી હોઉં છું. બીજું, આ એક સફળતા પ્રાપ્ત થયા પછી હજી અહીંયા અટકતા નથી આર્નોલ્ડજીએ. જુઓ કેટલી સિદ્ધિ એમણે હાંસલ કરી છે ને એની લાઈફમાંથી. આજે 73 યરનું આ વ્યક્તિત્વ 73 વર્ષની ઉંમરે સમગ્ર વિશ્વને ક્યાંક ને ક્યાંક મેસેજ આપી શકે. હજી અહીંયા અટકા નહીં, અને એણે ડ્રીમ જોયું, એમને નવું વિઝન સેટ કર્યું કે મારે તો હોલિવૂડની અંદર જવું છે. અહીંયા સૌથી મોટી ચેલેન્જ એમના માટે, માય ડિયર ફ્રેન્ડ્સ, એ હતી કે પોતે જર્મની લેંગ્વેજના જાણકાર, જેને ઇંગ્લિશ કદાચ બહુ મોટી ચેલેન્જ, ઇંગ્લિશ કદાચ બહુ મોટી તકલીફ પડે, અને હોલિવૂડમાં જવા માટે સૌથી મોટી જો નીડ હોય તો ઇંગ્લિશની હોય. પણ મેં આગળ કીધું એમ કે એકવાર વિઝન સેટ કર્યા પછી વિઝનમાં સફળ થવા માટે, વિઝનને પાર પાડવા માટે જે કંઈ પણ કરવું પડે, આઈ એમ રેડી ફોર ડેટ. હું ઓલવેઝ એમના માટે રેડી રહેતો, એવું આર્નોલ્ડજીએ કીધું. અને હોલિવૂડમાં ફક્ત એન્ટ્રી કર્યું એવું જ નહીં, માય ડિયર ફ્રેન્ડ્સ, કમાન્ડો હોય, પમ્પિંગ આયર્ન હોય, કે પછી એ ટર્મિનેટરની સિરીઝ હોય, આપણે બધાને ખબર છે કે હોલિવૂડની અંદર કેવી એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અહીંયા અટકા નહીં, અને હજુ એક વિશેષ, એક મોટું સપનું જોયું કે મારે તો હવે પોલિટિક્સની અંદર જવું છે. માય ડિયર ફ્રેન્ડ્સ, પોલિટિક્સની અંદર ગયા, અને ના તો ફક્ત ગયા, એ ગવર્નર ઓફ કેલિફોર્નિયા બે ટર્મ માટે 2003 થી લઈને 2011 સુધીની આ 2 ટર્મ્સ એમણે એઝ અ ગવર્નર તરીકે પોતાની સેવા આપી છે. વિચાર તો કરો, એ ક્યાં મિસ્ટર યુનિવર્સની વાત હોય. કેટલા હેવ અ વિઝનની અંદર બહુ સરસ ઉદાહરણ આપ્યા કે એક તો મિસ્ટર યુનિવર્સની વાત હોય, બહુ હોલિવૂડની વાત હોય, પોલિટિક્સની અંદર હોય, ત્રણેય સેક્ટર જોવા જાવ તો અલગ, પણ ત્રણેયની અંદર ભવ્ય સફળતા પ્રાપ્ત કરી એની સૌથી પહેલું રીઝન એમણે આપ્યું છે, પહેલો રૂલ્સ આપ્યો છે કે હેવ અ વિઝન. જો તમારી પાસે વિઝન હોય તો સફળતા કોઈ રોકી ન શકે. સૌથી પહેલાં વિઝન બનાવવું પડે, અને વિઝનમાં સફળ થવા માટે ક્યાંક ને ક્યાંક જે તૈયારી તમારે કરવી પડે, જે લેવલની તૈયારી કરવી પડે, કદાચ મારે 3 કલાક કરવી પડે તો હું 3 કલાક કરું, કદાચ મારે 6 કલાક કરવી પડે તો મારે 6 કલાકની તૈયારી જોઈએ, કદાચ મારે 12 કલાકની તૈયારી કરવી પડે તો મારે 12 કલાકની તૈયારી માટે રેડી રહેવું પડે, કેમકે વિઝન મારું છે અને મારે વિઝનમાં સફળ થવું છે. બીજો અને બહુ સરસ મજાનો રૂલ્સ આપ્યો છે, અને આ રૂલ્સ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે કામમાં લાગી શકે. બહુ ગોલ્ડન રૂલ્સ એવો છે, માય ડિયર ફ્રેન્ડ્સ, ડોન્ટ લિસન ટુ ધ નાઇસાયર. ડેટ મીન્સ કે નેગેટિવ લોકો જે ઓલવેઝ, આપણે નથી ઘણીવાર તૈયારીની હજી તો શરૂ
શરૂઆત કરી હોય તો ઘણા એમ કહેતા તારાથી ન થાય, હવે તું ના કરી શકે. ઘણીવાર પરિવારમાંથી, મમ્મી દ્વારા, પપ્પા દ્વારા, પરિવારમાંથી, મોટા ભાઈ, મોટા બેન, કદાચ અડોશ પડોશ દ્વારા એવું કહેવામાં આવતું હોય, મેણાટોણા મારવામાં આવતા, આપણા ફ્રેન્ડ સર્કલમાંથી, ગ્રુપ સર્કલમાંથી, બધા જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, આપણે 3 વર્ષથી એની તૈયારી કરતા હોય, હજુ કદાચ 5000 રૂપિયા પણ આપણે ન અર્ન કર્યા હોય, ને એ બધા લોકો પોતાની લાઈફમાં વેલ સેટ થયા હોય ત્યારે આપણા મિત્ર સર્કલ, ફ્રેન્ડ્સ, ફેમિલીમાંથી એવું મેણાટોણા મારવામાં આવે, તારાથી ન થાય, એટલે હવે બહુ થયું, તૈયારી બંધ કર, હવે નોકરીએ ચડ, યા તો પોતાનો બિઝનેસ કર, આ બધું આપણા કામનું નહીં, આના તો બેકઅપ જોઈએ, આના તો આપણે, આપણી પાસે ક્યાંક ને ક્યાંક આપણો પાયો મજબૂત જોઈએ, આપણે એવા સ્કોલર નહીં, આપણે એવા ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ નહીં, આપણાથી ન થાય બેટા, આ તો બહુ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતો, એટલી મોટી કોમ્પિટિશન છે, આપણે કેવી રીતે આમાંથી પાસ થઈ શકીએ. આવું તમામ કહેનારા વર્ગ માટે આ આર્નોલ્ડજીએ કીધું કે ડોન્ટ લિસન ટુ ધ નાયસાયર, તમારે શું કરવું છે, તમે તમારી સેલ્ફનું સાંભળો, બીજા કોઈનું સાંભળવાની જરૂર નથી, એવા લોકોનું બિલકુલ ન સાંભળો જે તમને ઓલવેઝ એવું કહે છે કે તારાથી ન થાય. માય ડિયર ફ્રેન્ડ્સ, લીધેલો સંકલ્પ તમને જીત અપાવે છે. આવું તો અનેક લોકોએ ઉદાહરણ ઊભા કર્યા છે. મેં લાસ્ટ વિડીયોની અંદર પણ જે વાત કરી છે દશરથ માંજીની, એ પણ આવું જ કંઈક ઉદાહરણ છે. દુનિયાની સામે પોતાની સેલ્ફને પ્રૂવ કરી કે થાય કેમ નહીં. અને આગળ પણ મેં કીધું છે કે સફળ થવા માટે એક પ્રશ્ન પૂછવો જરૂરી છે કે મારાથી કેમ ન થાય. ક્યાંક આર્નોલ્ડજીએ એ જ સેન્ટેન્સની અહીંયા રિપીટ થાય છે માય ડિયર ફ્રેન્ડ્સ, કે નેગેટિવિટીથી, નેગેટિવ લોકોથી, જે તમને મેણા ટોણા, જે નેગેટિવ થોટ્સ તમારી પાસે પસાર કરે છે, એનાથી દૂર રહો. આ 2 રૂલ્સ, ફક્ત આ 2 નિયમો, પહેલાં હેવ અ વિઝન અને નેગેટિવિટીથી દૂર રહો, નેગેટિવ લોકોથી દૂર રહો, ન કેમ થાય એવો ભાવ અને વિચાર રાખી અને આપ તૈયારી કરો. આ આર્નોલ્ડજીએ જે પણ એની લાઈફમાં સફળતા પ્રાપ્ત કરી છે, એટ ધ એજ ઓફ 73 યર, આજે વિશ્વ ફલક પર ક્યાંક એ ખૂબ પ્રસિદ્ધિ પામી શક્યા છે, એની પાછળના 2 જ રૂલ્સ છે. એમણે બુક્સની અંદર પણ મેન્શન કરેલી આ વાત છે, એમના ઇન્ટરવ્યૂ, એમના વિડીયોઝની અંદર પણ ક્યાંક આ 2 ઝલક તમને જોવા મળે. આઈ હોપ કે ફ્રેન્ડ્સ, આ વિડીયોમાંથી આ 2 લેસન આપ પ્રાપ્ત કરી, આપ પણ જે તૈયારી કરી રહ્યા છો તૈયારીમાં સફળતા પ્રાપ્ત કરો. અને એટલા માટે જ અન એકેડમી ઓલવેઝ આપને સાથ અને સહકાર આપતી હોય છે. પુરુષાર્થ બેચ 21 ઓક્ટોબરે લોન્ચ થવા જઈ રહી છે માય ડિયર ફ્રેન્ડ્સ. એડવાન્સ બેચ કોર્સ ફોર એટીડીયુ એક્ઝામ, એટીડીયુની પ્રિપેરેશન કરતા એ તમામ વિદ્યાર્થીઓ મિત્રો માટે, કેમકે ઘણીવાર તમે કહેતા હતા કે સાહેબ તલાટી માટેની આવી છે, ડીવાયસો માટેની આવી છે, જીપીએસસી ફાઉન્ડેશન કોર્સ માટેની આવી છે, તો આ એટીડીયુનો જે બેચ છે 21 ઓક્ટોબરથી સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. એથી પણ વિશેષ કદાચ જોવા જઈએ તો જીપીએસસી ક્લાસ 1-2ની જે મેન્સની પ્રિપેરેશન જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, કોમ્પ્રિહેન્સિવ કોર્સ ફોર જીપીએસસી ક્લાસ 1-2, એ પણ બેચ 21 ઓક્ટોબરથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ પ્રિલિમ્સ કે પાસ કરી છે, મીન્સ માટેની ભવ્ય ખૂબ સારી રીતે તૈયારી કરવા ઈચ્છતા હોય, તો એ પણ બેચ અમે લાવી રહ્યા છે 21 ઓક્ટોબરથી. અને હા માય ડિયર ફ્રેન્ડ્સ, 25th એટલે કે 25 તારીખે સવારે 10 કલાકે એટેમ્પ્ટ લાઈવ એક્ઝામ એન્ડ વિન પ્રાઇઝ એન્ડ સ્કોલરશીપ. ફ્રીની અંદર તમે એક્ઝામ આપી શકો અને પ્રાઇઝ અને સ્કોલરશીપ પ્રાપ્ત કરી શકો. 1-5મો રેન્ક આવે તો 4000 રૂપિયાનું પ્રાઇઝ, અને 6-10મા જો રેન્ક આવે તો 2000 રૂપીઝનું પ્રાઇઝ. આ પ્રાઇઝિસ એન્ડ સ્કોલરશીપ જીતવા માટે આપ એટેમ્પ્ટ લાઈવ એક્ઝામ, આ લાઈવ એક્ઝામની અંદર પણ પાર્ટિસિપેટ થઈ શકો છો. અન એકેડમી જીપીએસસી ચેમ્પિયન લીગ, આ IPL લીગની સાથે સાથે ક્યાંક ચેમ્પિયન લીગ પણ અમે લાવી રહ્યા છીએ માય ડિયર ફ્રેન્ડ્સ. તો 25 તારીખે આ એક્ઝામ થવા જઈ રહી છે. હજુ આપે આને એનરોલ ન કર્યું હોય, આના વિશેની વિશેષ ડિટેલ્સ જોતી હોય એટીડીઓ કોર્સ માટેની, જીપીએસસી મેન્સ માટેની, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એમની લિંક છે. અને આપ પણ હજી સબસ્ક્રિપ્શન ન લીધું હોય, સબસ્ક્રિપ્શન લેવા ઈચ્છતા હોય તો અશોક YT કોડ આપ એપ્લાય કરશો તો જે પણ સબસ્ક્રિપ્શન અમાઉન્ટ છે એમાં 10% ડિસ્કાઉન્ટ આપને પ્રાપ્ત થશે માય ડિયર ફ્રેન્ડ્સ. એવરી ટાઈમ આવા મોટિવેશનલ વિડીયો દ્વારા આપમાં ક્યાંક એ તૈયારી કરવાનો જોશ જુનૂન જે ધીમો પડે છે ને, એને ક્યાંક ફરી વખત હું એ જોશ જુનૂન અને ઉત્સાહ ભરવાનો પ્રયાસ કરું છું. મારો આ પ્રયાસ આપને કેવો લાગી રહ્યો છે, આ વિડીયોને આપના ફ્રેન્ડ સર્કલ સુધી જરૂરથી શેર કરજો, જેથી કરીને ગુજરાતની અંદર તૈયારી કરતા એ હરેક વિદ્યાર્થીને આપણે ક્યાંક પ્રેરિત કરી શકીએ, મોટિવેટ કરી શકીએ. આવા બેસ્ટ એક્ઝામ્પલ દ્વારા, આર્નોલ્ડજી જેવા બેસ્ટ એક્ઝામ્પલ દ્વારા તમે પણ તમારી લાઈફમાં ખૂબ સારી પ્રગતિ કરી શકો. હજુ સુધી આપ કેવા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ઈચ્છો છો, હજુ આપ કયા એવા પ્રોબ્લેમ્સથી મૂંઝાવ છો, માય ડિયર ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રકારની હિચકિચાટ વગર આપના કોમેન્ટની અંદર ચોક્કસથી લખો કે તમને કયો હજુ પ્રોબ્લેમ છે. આઈ ગીવ યુ ટુ ચેલેન્જ, આઈ ગીવ યુ ટુ શોરિટી માય ડિયર ફ્રેન્ડ્સ, કે હું આપના એક મિત્ર તરીકે પૂરતો પ્રયાસ કરીશ કે શક્ય એટલા બેસ્ટ વિડીયો, શક્ય એટલા બેસ્ટ આપના પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાનો ક્યાંક પ્રયાસ કરીશ. એવરી ટાઈમ આપણી ચેનલને જે ક્યાંક સાથે સહકાર આપી રહ્યા છો બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.